મહેસાણાના કડીમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો લગાવીને વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે. તો કડી પોલીસે તપાસ કરતા રૂમમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે સ્યુસાઇડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તો કડીમાં એક વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. કડી પોલીસે તપાસ હાથ ધરી હતી અને જ્યાં સ્યુસાઇડ કર્યું એ રૂમમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે સ્યુસાઇડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તો મહેસાણાના કડીની આ ઘટના જ્યાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. આજ મુદ્દે સંવાદદાતા કમલેશ ફોનલાઇન પર. કમલેશ, કડીમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો, શું છે મામલો કમલેશ? કડીના એસી વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. પાયલ કાળુભાઈ ગોહિલ, જે મૂળ સાણંદ તાલુકાના માણકોલ ગામની વતની હતી અને કડીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી, દરમિયાન ગઈકાલે પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ જે કિશોરી છે જેણે આપઘાત કરતા પૂર્વે એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તે ઉલ્લેખ કર્યો છે કે પપ્પા મેં ઘણું કર્યું છે પણ હું તમારી આશા પૂરી ન કરી શકી, તમારું કહેવા પ્રમાણે ન કરી શકી, આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ કમલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.